नमस्कार विद्यार्थी बहनों, फरी वार हूँ जेपी माथोड़िया श्री कन्या विद्यालय उमा कैंपस लाठी दल वती बधाओनु स्वागत करूँ छू। आज आप धोरण 12 विषय अर्थशास्त्र में विषय वृद्धि और विकास निर्देशको एकम 2 એટલે કે પ્રકરણ 2 જે ધોરણ 12 ના અર્થશાસ્ત્રનો બીજો જે છે એ આપણે પાઠ છે જે પ્રકરણમાં વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત જે 5 માર્ક્સનો પ્રશ્ન કે 3 માર્ક્સનો પ્રશ્ન તમારે પૂછાતો હોય છે તો ખાસ એને આપણે ધ્યાનમાં લેવાની છે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત શું બરાબર તો એના 5 મુદ્દા 6 મુદ્દા કે 8 મુદ્દા કે 9 મુદ્દા એ કઈ રીતે લખવા પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એનો જવાબ કઈ રીતે આપણે લખવો જે આખા વિડિયોમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું બરાબર તો આજે આપણે અગાઉના વિડિયોમાં જે જોઈ કે થોડીક આપણે જે છે માહિતી લઈ લઈએ તો સૌપ્રથમ આપણે આર્થિક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં વૃદ્ધિનો અર્થ આપણે જોયો વૃદ્ધિનો અર્થ એટલે શું તો કે ખાસ કરીને સમયના લાંબા ગાળામાં દેશની વસ્તુ અને સેવાઓના ઉત્પાદનમાં થતો વધારો જેને આપણે જે છે વૃદ્ધિ ગણીએ છીએ જેને જવાબદાર પરિબળો કયા છે તો ઉત્પાદનના સાધનો ભૂમિ મૂડી શ્રમ અને નિયોજક જે ચારેના પુરવઠામાં થતો વધારો અને એની ગુણવત્તામાં વધારો જેના કારણે આર્થિક વૃદ્ધિમાં જે છે વધારો થાય છે બરાબર જે અગાઉ જોઈ ગયા વ્યાખ્યાયો આપણે એન્સર લેટી આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો જેને આર્થિક વૃદ્ધિ કહેવાય ત્યારબાદ સાયમન ક્રુઝને કે પ્રજાની વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ એ વસ્તુઓ અને જે ચીજ વસ્તુઓ પુરવઠો પૂરો પાડવાની દેશની લાંબા ગાળાની શક્તિમાં થતો વધારો જેને પણ આર્થિક વૃદ્ધિ આપણે ગણીએ આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ તો આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને માપવામાં આવે છે કારણ કે એમાં માત્ર શેનું સૂચન કરે છે તો કે માત્ર ઉત્પાદનનું સૂચન કરે છે જેનું માપવાનું કાર્ય એ સરળ છે બીજું આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક એ બંને વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી ત્રીજી બાબત તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે તો કે મર્યાદિત જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ જે છે એ બહુ વિશાળ છે તો અહીંયા ઉત્પાદનનું પ્રમાણ જ દર્શાવે છે જેના કારણે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત ગણ્યો છે ચોથી બાબત લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારોને આર્થિક વૃદ્ધિ જે છે માપી શકતો નથી એટલે કે એમાં એ ઉપયોગી બનતો નથી આર્થિક વિકાસનો અર્થ તો આર્થિક વિકાસમાં ખાસ કરીને તો કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ આર્થિક સુખાકારી આર્થિક પ્રગતિ જેનો જે છે ખાસ કરીને સમાવેશ થાય છે અને એટલા માટે આપણે એને આર્થિક વિકાસ તરીકે ઓળખી શકીએ છીએ જે આર્થિક વિકાસમાં આપણે જોઈએ તો આર્થિક વિકાસ એટલે શું તો કે આર્થિક વિકાસ એટલે અહીંયા ખાસ કરીને અલગ અલગ વ્યાખ્યાઓ આપણને આપી છે જેની આપણે ચર્ચા કરીએ તો માઇકલ ટોઇડેલનો એક માર્ક્સમાં પૂછાય છે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા બરાબર વારંવાર પૂછાતો પ્રશ્ન છે બીજું જીએમ મેયર તો કે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય આવકની અસમાનતા વધુ ધારણ ન કરે આ શરતોને આધીન રહે જો જે છે માથાદીઠ આવકમાં સતત વધારો થાય તો લોકોનું જીવન ધોરણ જે છે એ ઊંચું આવે છે ત્યારબાદ વસ્તી સ્થિર હોય મેકલબ કહે છે વસ્તી સ્થિર હોય કે વધતી હોય પણ ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી આ એક એવી પ્રક્રિયા છે જેના કારણે માથાદીઠ આવકમાં સતત વધારો થાય છે અને એના કારણે લોકોનું જીવન ધોરણ ઊંચું જાય છે જેના કારણે આપણે એને આર્થિક વિકાસ તરીકે ઓળખી શકીએ ત્યારબાદ એના લક્ષણો જોઈ ગયા 7 મુદ્દા આર્થિક વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો છે આર્થિક વિકાસમાં માંગ પરિવર્તન આવે છે ત્યારબાદ શ્રમની ગતિશીલતા વધે છે ત્યારબાદ મૂડી સર્જનમાં ફેરફાર થાય છે ત્યારબાદ ટેકનોલોજીમાં ફેરફાર થાય છે અને અમુક તબક્કા બાદ આર્થિક વિકાસ સ્વયંભૂ પ્રક્રિયા જે છે એ બની જાય છે ત્યારબાદ એની મર્યાદા તો આર્થિક વિકાસ દેશની પ્રગતિને માપે છે માનવ પ્રગતિનો માપદંડ બનતું નથી આર્થિક વૃદ્ધિની જેમ આર્થિક વિકાસને માપી શકાય નહીં કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવતા પરિવર્તનોનો સમાવેશ થાય જેને માપવા માપી કાઢવાનું કાર્ય જે છે મુશ્કેલ છે ત્રીજી બાબત આર્થિક વિકાસ થાય તો લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તો દેશમાં અત્યારે આર્થિક વિકાસ થઈ રહ્યો છે તો ભારતમાં લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે બરાબર તો અહીંયા 3 માપદંડો જે એની મર્યાદાઓ ગણી હતી આજે આપણે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેના તફાવતથી એ પરિચિત થઈશું જે 5 માર્ક્સનો પ્રશ્ન જે છે પૂછાય છે તો આપણને ખબર હોવી જોઈએ 3 માર્ક્સનો પણ પૂછી શકે 5 માર્ક્સનો કઈ રીતે પૂછી શકે તો એમ પૂછે તમને આર્થિક વૃદ્ધિનો અને આર્થિક વિકાસનો અર્થ આપી
आर्थिक वृद्धि विकास वो तफावत विगत जो तुमने एम पूछे कि आर्थिक वृद्धि आर्थिक विकास वो तफावत आपो तो मेरे मुद्दा लगवा उदाहरण सहित समझा तो यहाँ उदाहरण फरजियात बता બરાબર એટલે ત્રણ રીતે પ્રશ્ન પૂછે કે પ્રથમ તમને એમ પૂછી લે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો અર્થ તો બંનેનો પ્રથમ તમારે અર્થ બતાવવાનો પછી આ મુદ્દા તમારે દર્શાવવાનો તો જ 5 માર્ક્સ આવશે અને તો 3 માર્ક્સ આવશે 2 માર્ક્સ તમે અર્થ બતાવ્યો નથી એટલે કપાઈ જશે બરાબર માત્ર એમ કીધું કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત વિગતવાર સમજાવો બરાબર તો એના તમે મુદ્દાઓ લખશો તો ચાલશે એમ કે તમને કે ઉદાહરણ સહિત સમજાવો તો એનું ઉદાહરણ પણ તમારે પરંતુ પરિવર્તન ખાસ કરીને ભાર આપે છે જેના કારણે સાચા અર્થમાં આર્થિક વિકાસને
માથાની થાવકના માત્ર વધારા સાથે સંબંધ બરાબર ત્યારબાદ આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી છે તો કે ધીમી છે જ્યારે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા કેવી છે તો કે ઝડપી છે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી ત્યારે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ કેવી છે તો કે શક્ય બરાબર ટોટલ 9 મુદ્દાઓ જે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંને વચ્ચેનો જે છે ભિન્નતા દર્શાવે છે તફાવત દર્શાવે છે ફરીવાર એકવાર એની સમજૂતી લઈ લઈએ ખાસ કરીને ઉદાહરણ કઈ રીતે આપી શકાય એ પણ લઈ લઈએ તો આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે જો અગાઉ આપણે એના લક્ષણમાં જોઈ ગયા સતત ચાલતી પ્રક્રિયા છે જ્યારે આર્થિક વૃદ્ધિ અક્ષો કીધી છે માત્ર ઘટના બીજું આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક જે પણ એનું લક્ષણ આપણે લીધું પરિમાણાત્મક એટલે ઉત્પાદનમાં થતો વધારાનું સૂચન કરે છે અને ગુણાત્મક તો કે ટેકનોલોજીમાં આવતું પરિવર્તન છે બરાબર તો ઉદાહરણ આપણે લઈ શકીએ ત્યારબાદ આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન માત્ર એટલે કે એ માત્ર ઉત્પાદનમાં થતા વધારાનું જ સૂચન કરે છે ત્રીજી બાબત આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણવપરાયેલા સાધનોનો પરિવાર જે છે ઉપયોગ લેવાનો પ્રશ્ન ઉભો થાય છે કે જેનો ઉપયોગ થઈ શક્યો નથી જે એ રોજગારીમાં જે છે જે ફાળો નથી આપી શક્યા બરાબર ભૂમિ મૂડી શ્રમની નિયોજક જેમાંથી અમુક જે છે સાધનો એ ઉત્પાદનમાં પોતે જે છે ભાગ નથી ભજવી શક્યા તો એનો પણ એ કઈ રીતે ઉત્પાદનમાં જે છે એ પ્રક્રિયામાં ભાગ ભજવી શકાય તો એને જે છે મહત્વ આપવામાં આવ્યું છે એટલે કે વણ વપરાયેલા સાધનોનો વપરાશમાં લેવાનો પ્રશ્ન જે છે આર્થિક વિકાસમાં ઉપસ્થિત થાય છે જેના કારણે ઉત્પાદનમાં જે છે વધારો થાય બરાબર ઉદાહરણ તરીકે આપણી પાસે જે જમીનનો ટુકડો છે દાખલા તરીકે આપણી પાસે 10 વીઘા જમીનનો ટુકડો છે એમાં 5 વીઘામાં જો આપણને જે છે ઉત્પાદન થતું હોય તો આપણને ઉત્પાદનનો જે છે એનો વધારો કેટલો મળશે 5 વીઘામાં પણ જે પાછળ 5 વીઘા એ વણ વપરાયેલ છે તો એને પણ ખેડાણ લાયક કરીને 10 વીઘાનું જો ઉત્પાદન કરવામાં આવે તો ઉત્પાદનમાં વધારો કેવો થવાનો બધું થવાનું તો અહીંયા વણ વપરાયેલા સાધનોનો જે છે ખાસ કરીને ઉપયોગ કરવામાં આવતો હોય છે જ્યારે આર્થિક વૃદ્ધિમાં તો કે અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનો તો એને ખાસ કરીને ઉત્પાદનમાં ફાળો આપ્યો છે પણ હવે એ ઉત્પાદનમાં એને ફાળો નથી આપવાનો એની જગ્યાએ બીજી જગ્યાએ ફાળો આપવાનો છે એટલે અહીંયા એને કીધું પુનઃ ફાળવણી ઉપર ભાર આપવામાં બરાબર જે કાર્યમાં દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં એ પોતે જે છે ઉત્પાદનનું સાધન કાર્ય કરતું હતું એને એ જગ્યાએથી લઈને ઉદ્યોગ ક્ષેત્રમાં લઈ લીધું ફાળવણી જુદી થઈ સેવા ક્ષેત્રમાં લઈ લો જેના કારણે વધારો જે છે વધુ વધી છે તો એ આર્થિક વૃદ્ધિમાં આવે છે ત્યારબાદ આર્થિક વિકાસ કયા દેશો સાથે તો કે વિકાસશીલ દેશો છે બરાબર તેની સાથે સંકળાયેલો ખ્યાલ છે ત્યારે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે જે છે એ ખ્યાલ સંકળાયેલો ગણી શકાય તો કે વિકાસશીલ દેશો કયા તો કે ભારત એક વિકાસશીલ દેશ તો આપણે જે કોઈ જેટલો પણ આવકમાં વધારો થાય અને જે કોઈ ટેકનોલોજીમાં પરિવર્તન આવે છે તો દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ આપણે ગણીશું જ્યારે આર્થિક વૃદ્ધિ તો વિકસિત દેશો સાથે તો કે અમેરિકા બરાબર જ્યાં તો કે એને વિકાસ તો કરી જ રહ્યો છે એની ચરમસીમાએ વિકાસ પૂરો થઈ ગયો હવે જે કોઈ થશે એ શું થાય છે વૃદ્ધિ થશે કુલ ઉત્પાદનમાં વધારો થશે જેના કારણે એવા દેશો સાથે એનો સંકળાયેલો ખ્યાલ છે કારણ કે એને વિકાસ હવે કરવાનો નથી વિકાસ તો પૂરો થઈ ગયો હવે એમાં માત્ર શું થાય છે વધારો થશે બરાબર પાંચમું આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય કેવું છે મુશ્કેલ છે જે અગાઉ જોઈ ગયા આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાય નહીં કેમ તો કે અહીંયા લોકોના મનોવલણો બદલાય સંસ્થાકીય માળખું બદલાય સમાજમાં આવતું જે છે પરિવર્તન આવે છે તો એને માપી કાઢવાનું કાર્ય કેવું છે મુશ્કેલ જ્યારે બોલા આપણે માત્ર ઉત્પાદનમાં થતો વધારો છે જેના કારણે આપણે સરળતાથી માપી શકીએ છીએ બરાબર ત્યારબાદ તો કે વિકાસનો ખ્યાલ કેવો છે વિસ્તૃત છે વિશાળ છે વિકાસને આપણે જે છે એ વિશાળ અર્થમાં જે છે સમજી શકીએ છીએ આર્થિક વિકાસ જે છે એ સતત ચાલતો પ્રક્રિયા છે અને વિસ્તૃત ખ્યાલ છે જ્યારે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે સીમિત છે મર્યાદિત છે અમુક ક્ષેત્ર પૂરતો જે છે એ આપણે ગણી શકીએ આર્થિક વિકાસને માથાદીઠ આવકમાં તો વધારો થાય જ છે સાથે સાથે વહેંચણી સાથે એનો સંબંધ છે તો
देश में वास्तविक मानवाधिकार में वधारानुं कोई सूचन करे छे पण लोकोनी असमान वेचनी छे अने समान धोरणे वेचनी करवा माटेनो प्रयत्न पण खास आमां करवामां आव्यो छे ત્યારે આર્થિક નીતિને માથાધિકારોના વધારા સાથે જ માત્ર શું છે સંબંધ આઠમો આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી છે તો કે એકદમ ધીમી છે જ્યારે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા બહુ ઝડપી છે બરાબર એ પણ આપણે લક્ષણમાં જોઈ ગયા તો કે શરૂઆતમાં જે છે ઝડપી હોય પછી લાંબા ગાળે કેવી થઈ જાય છે ધીમી છેલ્લો મુદ્દો આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી જ્યારે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ કરવી શું હોય છે શક્ય હોય છે આમ ટોટલ તમે 9 મુદ્દા કે તમે ખાસ કરીને વૃદ્ધિ અને વિકાસના લક્ષ્યો એટલે 5 માર્ક્સ તમારે પૂછાય છે ખાસ કરીને ફરી વાર તમને કહી દઉં કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ આપી આર્થિક વૃદ્ધિ અને વિકાસ વિચારનો તફાવત સમજાવો તો બંનેનો અર્થ પ્રથમ લખવાનો છે પછી જ્યારે જે છે તફાવત દર્શાવવાનો છે તો જ 5 માર્ક્સ મળશે નહીંતર મળશે નહીં ઉદાહરણ સહિત સમજાવો એમ કીધું હોય તો ઉદાહરણ પણ દર્શાવવાનું છે બરાબર અહીંયા આપણે રાખીએ આવતા પીરિયડમાં આવતા વિડીયોમાં ખાસ કરીને વિકાસના નિર્દેશકોની આપણે ચર્ચા કરીશું